આજે આપણે મેગ્નોસ્ટેટ સ્ટ્રેટેજી વાત કરીશું. આ ટોપિક બીએસસી સેમ 3 માં પેપર કોર કમ્પલસરી 302 યુનિટ 1 એનો એક ભાગ છે. આગલા લેક્ચરમાં તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નો અભ્યાસ કર્યો, જે આ જ યુનિટનું એક ચેપ્ટર હતું, અને યુનિટ 1 નું બીજું ચેપ્ટર જે મેગ્નેટોસ્ટેટિક્સ બાબતે છે એનો અભ્યાસ આજે આપણે કરીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે સ્ટેટિક્સ એટલે શું અને મેગ્નેટોસ્ટેટિક્સ નો મતલબ શું. આ સમજવું હોય તો તમે એક બીજું પણ અભ્યાસ કર્યો છે, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કહીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એમાં આપણે શું અભ્યાસ કર્યો કે ઇલેક્ટ્રો એટલે કે વિદ્યુત અને સ્ટેટિક્સ એટલે કે સ્થિર. અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ભારનો સમૂહ છે, એક વિદ્યુત ભારનો સમૂહ. આ વિદ્યુત ભારના સમૂહને કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણવું છે, બરાબર છે? અહીં આપણે જોઈએ છીએ, આપણે એમ કહીએ છીએ કે આ વિદ્યુત ભારનો સમૂહ જે છે તે સ્થિર છે, સ્ટેટિક્સ છે. અને આ વિદ્યુત ભારના સમૂહના કારણે એની જે વિદ્યુતભાર ઘનતા હશે એના લીધે એની ફરતે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આપણે ઈચ્છા થાય કે ભાઈ આ પોઈન્ટે, ધારો કે પોઈન્ટ પી, અને આ વિદ્યુતભાર સમૂહ આપણે ક્યુ કહીએ, બરાબર છે? એને આપણે વિદ્યુતભારને ક્યુ વડે દર્શાવીએ, તો બરાબર છે. તો આ પોઈન્ટે આપણે વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? હવે અત્યાર સુધીના અભ્યાસમાં તમને કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગ્રેડ V. આ સૂત્ર તમે અભ્યાસ કર્યો છે. એટલે આપણે અત્યારે હાલ મેગ્નેટોસ્ટેટિકની વાત કરીએ એ પહેલા ઇલેક્ટ્રોસ્ટેટિક્સની વાત યાદ કરી લઈએ અને એની સિમિલરલી આપણે મેગ્નેટોસ્ટેટિક સમજી શકીશું. એટલે શરૂઆત આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકથી કરી, કે જેમાં એક વીજભાર સમૂહ જે સ્થિર છે, વીજભાર ક્યુ એની ક્વોન્ટિટી છે, એને કારણે અવકાશમાં એની ફરતે કોઈ પોઈન્ટ પી આગળ વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો આપણે ઈ બરાબર માઇનસ ગ્રેડ વી. માઇનસ એ એની દિશાનો નિર્દેશ કરે છે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા હોય એના કરતાં ગ્રેડ વીની દિશા ઉલટી હોય છે, વિરુદ્ધ હોય છે, એટલા માટે માઇનસ સાઇન છે, બરાબર છે? હવે આ ગ્રેડ વી, આ તમે જો આની વચ્ચે મેં કંઈ ડોટ કે ક્રોસ એવું નથી કર્યું, બરાબર છે? તો આને આપણે શું કહીએ છીએ, ગ્રેડ. પણ આપણે અહીંયા વીની જગ્યાએ ફાઈ શબ્દ વાપરીશું, બરાબર? કોઈ ફરક નથી પડતો, વી લખો કે સાઇન લખો, આ ફાઈ લખો તો પણ, એટલા માટે એટલે અહીંયા ફાઈ લખીશું. અહીંયા શું છે કે એ વિદ્યુત ક્ષેત્ર ફાઈ. હવે યાદ રાખો મિત્રો, ગ્રેડ ફાઈ કરીએ એટલે આ જે છે એ અદિશ હોય, અદિશનો આપણે ગ્રેડિયન્ટ લઈ શકીએ, સદિશનો ગ્રેડિયન્ટ ના લઈ શકાય, અદિશનો ગ્રેડિયન્ટ લઈ શકીશું. તો આ કેવી ક્વોન્ટિટી, અદિશ અથવા સ્કેલર ક્વોન્ટિટી છે, બરાબર છે? એ સ્કેલર ક્વોન્ટિટી છે અને આ તમારી કેવી છે, વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર છે? તો આ તમારી સ્કેલર ક્વોન્ટિટી છે અને ઈ બરાબર માઇનસ ગ્રેડ વી. એ ઉપરાંત એટલે અહીંયા આપણે આ પણ સમજી લઈએ કે ઈ જે છે ગ્રેડ, એટલે કે જો થ્રી ડાયમેન્શનમાં વાત કરતા હોય તો ગ્રેડનો મતલબ તમને ખ્યાલ હશે જ કે ગ્રેડ બરાબર શું છે, ડી બાય ડી એક્સ આઈ, ડી બાય ડી વાય જે, પ્લસ ડી બાય ડી ઝેડ કે, બરાબર છે?
પણ આપણે હાલ સરળતા માટે એક પરિમાણની વાત કરીએ તો e બરાબર શું થશે માઈનસ d / dx ઓફ phi એવું કહી શકીએ બરાબર એટલે આમ ઇન જનરલ ગ્રેડ મતલબ આ થાય આપણે એક પરિમાણની વાત કરતા હોય તો e બરાબર માઈનસ d / dx અને આના પરથી તમે એમ કહી શકો કે e into dx બરાબર આપણે તો શું લખીએ માઈનસ d phi એનો અર્થ એવો છે કે તમે આ પ્રકારનું સૂત્ર ભણ્યા છો કે ભાઈ આ પાર્ટ d phi બરાબર e into dx હવે આપણે સંકલન લખીએ આપણે એને તો શું થશે phi આનું સંકલન કરીએ તો માઈનસ આ સામે લઈ જાઓ e into હવે dx જેને આપણે જનરલી dl લખીએ છીએ માટે આમ લખ્યું એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે આ સૂત્રથી પરિચિત છો બરાબર છે આ સૂત્રથી પણ તમે પરિચિત છો અસો બરાબર ના હોય તો ખાલી યાદ કર લો કે e is equal to minus grade phi છે અને બીજું phi જે છે એ સ્થિતિમાન છે એ સ્થિતિમાન e into dl સંકલન કરો એનું નેગેટિવ એ તમને એ બિંદુ આગળનું સ્થિતિમાન મળે છે મતલબ એવો થયો કે કોઈ ટેસ્ટ વીજભાર પરીક્ષણ વીજભારને અનંત અંતરે હોય ત્યારે એનું સ્થિતિમાન ધારો કે ઝીરો હોય હવે એ વીજભારને તમે અહીંથી ત્યાંથી ખેંચીને અહીં લાવવું હોય એના માટે કાર્ય જે કરવું પડે છે બરાબર હવે ટેસ્ટ ચાર્જ એટલે કે એકમ વીજભાર હોય ધારો આ પોઝિટિવ વીજભાર છે માની લઈએ આપણે અને ત્યાંથી અનંત અંતરેથી એક પોઝિટિવ વીજભારને અહીં લાગવો હોય તો આપ મેળે તો નહીં આવે કારણ કે આ પોઝિટિવ છે અને આ પોઝિટિવ હતું કંઈક તમારે કાર્ય કરવું પડશે અને એ કાર્ય કરશો અને એ કાર્ય જે છે એનો અહીંયા ઉર્જા રૂપે સંગ્રહ થશે એમ કહીએ તો ચાલે એટલે ત્યાંથી અહીં લેવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે કંઈક ઉર્જા ખર્ચવી પડશે અને એ ઉર્જા આ પોઈન્ટે છે એમ કહી શકાય એટલે કે એનું સ્થિતિમાન એ પોઈન્ટે ફાય બરાબર એટલે પી પોઈન્ટ આગળ એનું સ્થિતિમાન ફાય બરાબર માઇનસ ઇન્ટિગ્રલ ઇ ઇન્ટુ ડીએલ એટલે તમે નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતરો કરી દરેક વખતે ઇ ઇન્ટુ ડીએલ કરો સરવાળો કરો હજુ નજીક લાવો ઇ ઇન્ટુ ડીએલ કરો હજુ નજીક લાવો એટલે નાના નાના ખંડના રૂપે ઇન્ટિગ્રલ કરશો તો આ પોઈન્ટે લાવવા માટે કરવું પડતું કાર્ય એના સ્થિતિમાન રૂપે સંગ્રહ થાય છે તો આ એક અગત્યનું સૂત્ર તમે જાણો છો આ બીજું પણ જાણો છો બરાબર છે હવે અહીંયા આપણે આ વિદ્યુત ક્ષેત્રની વાત કરી પણ એ જનરલ જ્યારે હું સ્થિતિમાન શબ્દ વાપરું છું ત્યારે તમે સમજો કે હું જમીન ઉપર ઉભો હો અને ત્યાં આપણે માની લઈએ કે ત્યાં સ્થિતિમાન ઝીરો છે રેફરન્સ પોઈન્ટ એ આપણું જમીન છે તો જમીન આગળ કઈ વસ્તુ જે છે એનું સ્થિતિમાન ઝીરો છે હવે ધારો કે આપણે એને કોઈ વસ્તુને ગમે તે કોઈ મારો કે ચોક છે ત્યાંથી ઉચકીને ધારો કે અહીં લાવ્યો તો અહીંયા લાવવા માટે મારે જે કાર્ય કરવું પડે છે એટલે એની સ્થિતિ ઉર્જા કેટલી મેં કેટલું ઉર્જા ખર્ચી એમ જી એચ જેટલી જેટલી ઊંચાઈ લાવો એટલો મારો ઉર્જાનો સંગ્રહ થયો મતલબ કે અહીંયા આ વસ્તુ અહીં લઈ આવ્યા તો આની સ્થિતિ ઉર્જા અથવા સ્થિતિમાન પોટેન્શિયલ કેટલું થશે તો એમ જી એચ અને એ એમ જી એચ એ કેવું સ્થિતિમાન કહેવાય ગુરુત્વ સ્થિતિમાન એટલે ગુરુત્વાકર્ષણ જે બળ છે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કર્યું અને આપણે એ પોઈન્ટે એનું સ્થિતિમાન v જેને આપણે ગુરુત્વ સ્થિતિમાન કહીએ છીએ બરાબર એવી રીતે એટલે સ્થિતિમાન એટલે કે કોઈ ચોક્કસ સ્થાનના કારણે ચોક્કસ સ્થાન અથવા સ્થિતિને કારણે એને જે કંઈ ઉર્જા ધારણ કરી છે એની સ્થિતિ ઉર્જા કહીએ છીએ બરાબર એટલે એના કારણે એનું સ્થિતિમાન હોઈ શકે છે જેમ કે વીજભાર અનંત અંતર રહેતો એનું એ રેફરન્સ પોઈન્ટ આપણો એની એની સાથે કોઈ એનું સ્થિતિમાન ઝીરો છે પણ ત્યાંથી અહીં લાવવા માટે આપણે જે કાર્ય કરવું પડે જેમ કે જમીનથી ઉપર લાવવા માટે કોઈ પદાર્થને આપણે જે કાર્ય કરીએ છીએ એ એના સ્થિતિમાન અથવા સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે એવી રીતે ત્યાંથી વીજભારને અનંત અંતરેથી અહીં લાવવા માટે જે ઉર્જા ધારણ કર જે ઉર્જા ખર્ચીએ છીએ એની સ્થિતિમાન રૂપે સંગ્રહ થાય છે બરાબર છે તો આ સ્થિતિમાન તમે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર માટે જાણી શકો છો
અને વાહક તારને લીધે ફરતે ચુંબક ક્ષેત્ર તો ઉત્પન્ન થાય છે, તો પછી આપણને એમ થાય કે કોઈ પોઈન્ટ પી પોઈન્ટે, માનો કે પી પોઈન્ટે ચુંબક ક્ષેત્ર કેટલું હશે. વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ, ગતિમાન વીજભાર એટલે કે પ્રવાહ હોય અને એ ગતિશીલ વીજભારના કારણે ઉત્પન્ન થતું પ્રવાહ જે સમય સાથે અચળ હોય છે અને એના કારણે કોઈ પી પોઈન્ટે ઉદ્ભવતું ચુંબક ક્ષેત્ર કેટલું, બરાબર છે? તો ચુંબકીય પ્રેરણ ધરાવે કેટલું, તો કે બી આટલું એમ કહે. તો પછી જે આમાં છે એ જ રીતે આમાં વિચારીએ તો આવું કંઈક હોઈ શકે એમ કે બી બરાબર આપણે કંઈક આના જેવું કોઈ સંબંધ લખી શકીએ એમ કે આના જેવું સંબંધ લખી, માનો કે લખો ઉદાહરણ તરીકે મેં ફાઈ ઈ લખ્યું, એટલે કેવું છે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, બરાબર. ફાઈ ઈ મતલબ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો આપણને એમ થાય કે જો આ પ્રકારે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં છે તો એવી ઘટના આ પ્રવાહના કારણે છે, આવું કંઈક સિમિલારિટીથી કંઈક આવું કરી શકાય, તો એ આપણે સમજવું છે. પણ એ પહેલાં યાદ કરી લઈએ કે ચુંબક ક્ષેત્રના કિસ્સામાં કર્લ ઓફ બી કેટલું છે, કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો જે, કર્લ ઓફ બી બરાબર મ્યુ ઝીરો જે. જેમ કે તમે કર્લ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આ ઝીરો છે, પણ આ કેસમાં કર્લ ઝીરો નહીં થાય. કેમ ઝીરો નહીં થાય? કારણ કે પ્રવાહ ચોક્કસ દિશામાં વહેતો હોય એના ફરતે જે ચુંબક ક્ષેત્ર લૂપ છે કેવું છે, વર્તુળાકાર છે અથવા લૂપમાં છે, તો પછી એનો કર્લ ઝીરો ના હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તો શું હતું, લાઇન્સ બધી બહારની બાજુ જતી હતી, તો એનો કોઈ કર્વના કોઈ કોમ્પોનન્ટ હતો નહીં, માટે એનો કર્લ ઝીરો થયો. ઇલેક્ટ્રિક ફિલ્ડનો કોઈ વક્રાકાર એવો કોઈ ઘટક હતો નહીં એમ કે. પણ આમાં તમે જો એ લૂપના ઇલેક્ટ્રિક જે ચુંબક ક્ષેત્ર એના ફરતે લૂપ બનાવે છે, હવે આ લૂપના સંદર્ભમાં જોઈએ તો પછી એનું કર્લ ઝીરો નહીં હોય, તો આ પ્રકારે થશે, બરાબર છે. અને એનું ડાયવર્જન્સ પણ અહીંયા પ્રવાહ લૂપમાં છે, તો પછી આપણે એમ જોઈએ કે કશું બહાર જાય છે એમ કે વિસ્તરતું હોય, તો કે ના ભાઈ જે બી ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થશે એ એને ગાળા રચે છે, લૂપમાં રચે છે, આમ કે સીધી સીધું બહાર કંઈ વિસ્તરતું નથી, ગાળા રચે છે. તો એવા સંજોગોમાં પેલા કરતા ઉલટું કે એનું ડાયવર્જન્સ કશું નહીં હોય, પણ ડાયવર્જન્સ શું છે તમારું ઝીરો થશે, પણ એનું કર્લ કેવો હશે, નોન ઝીરો હશે. એટલે આ તમને ખબર છે, અથવા તમે ક્યાંય ને ક્યાંય ભણ્યા છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇલેક્ટ્રિક લાઇન્સ બહારની બાજુ ડાયવર્જિંગ છે, માટે ડાયવર્જન્સ નોન ઝીરો હશે, પણ વક્ર એનો કર્લ એ ઝીરો હશે. અહીંયા ચુંબક ક્ષેત્રમાં એ લૂપ રચે છે, માટે એનો કર્લ નોન ઝીરો હશે, પણ કશું બહાર જતું નથી, તો ડાયવર્જન્સ ઝીરો હશે. આ તમને ખબર છે, ઓકે. હવે તમે અહીંયા જોયું એક વસ્તુ, મારે કેવી જોઈએ યાદ કરી લઈએ આપણે કે એક પરિણામ છે. કયું પરિણામ? આ એક પરિણામ છે. તમે જો આ એક અગત્યનું પરિણામ, કર્લ ઓફ ઇઝ ઝીરો. હવે હું મેથેમેટિકલી હું જાણું છું કે કોઈ પણ આ શું છે, કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઝીરો, તો કર્લ ઓફ અ ગ્રેડ ઓફ સમથિંગ કોઈ ફંક્શન એ હંમેશા કેવું હોય, ઝીરો હોય. યાદ રાખો મિત્રો, કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઓફ એની ફંક્શન ઇઝ ઓલવેઝ ઝીરો. આ પ્રમેય છે, આપણે સાબિત કરી શકીએ, આપણે એને સાબિત નહીં કરતા સ્વીકાર લઈએ છીએ કે કોઈ પણ કર્લ ઓફ ઇ ઝીરો હોય તો આ જે છે ને એ કશાકનો ગ્રેડિયન્ટ હોય તો ઝીરો થશે. એટલે કર્લ ઓફ એની ફંક્શન, સ્કેલર ફંક્શન, એ હંમેશા કેવું હોય, ઝીરો જ હોય. તો આના પછી તમે કહી શકો કર્લ ઓફ ઈ એટલે કે કર્લ ઓફ આ વસ્તુ હંમેશા ગ્રેડિયન્ટ જ હોવી જોઈએ, અને આપણા કેસમાં જુઓ ગ્રેડિયન્ટ જ છે ને, આ ઈ શું છે, ગ્રેડિયન્ટ છે. એટલે મતલબ કે તમે આના પરથી હું કહું તો કર્લ
ग्रेडियंट ग्रेडियंट શું છે e શું છે ભઈ હવે આ માઈનસ ગ્રેડ 5e એના બરાબર કેવું છે 0 બરાબર આ હંમેશા 0 થશે તો આ ફેક્ટ આ સ્વીકાર લેવાનું કે બે કર્લ છે કર્લ ઓફ e 0 એનો અર્થ એવો થયો કે e કોઈનો ગ્રેડિયન્ટ કોઈ ફંક્શનનો ગ્રેડિયન્ટ હોય કોઈ સ્કેલર ફંક્શનનો ગ્રેડિયન્ટ જ હોય તો જ આ 0 થાય અને e ગ્રેડ 5 હોઈ શકે માટે e બરાબર ગ્રેડ 5 એવું જ છે તમે જો અને વચ્ચે તમે સમજજો તમે તો આ પરિણામના આધારે છે એટલે હું સ્ટેટમેન્ટ લખતો નથી પણ યાદ રાખો કોઈ સ્કેલર ફંક્શનનો ગ્રેડિયન્ટ અને પછી એનો કર્લ હંમેશા 0 હોય એક્સેપ્ટેડ સ્વીકારી તમે લો અને આ સ્વીકારી લો તો પછી આના બરાબર 0 છે તો આ ક્યારે સાચું પડે કે e જે છે એ હંમેશા કોઈ સ્કેલર ફંક્શન કોઈ 5 એનો ગ્રેડિયન્ટ હોય તો જ આ 0 થાય અને અહીં જો તમે આ જો ને આ તમારો ગ્રેડિયન્ટ ઓફ સમથિંગ અને એ એવું જ છે અને એટલા માટે આ સમીકરણ આને સંતોષે છે ધેટ્સ ઓલ હવે એવું તમે એ વિચારો કે મારી પાસે અહીં થાનો કર્લ ઓફ બી છે એ તો મીડિયમ જે છે 0 નથી એમ કે પણ ધારો કે એવી સ્થિતિ હોય એક એવી સ્થિતિ હોય કે જેમાં કર્લ ઓફ બી બરાબર 0 હોય આવી સ્થિતિ પણ હોઈ શકે ધારો કે અહીં આપણે માનીએ કે જે ઇક્વલ ટુ 0 સમજે મારી વાત આ એક સ્પેશિયલ કેસ બરાબર છે ધારો કે ભઈ હવે હું એમ કહું કે એક આ આ આ માનો કે ભઈ આ વાહક તાર છે બરાબર અને વાહક તારમાંથી પ્રવાહ વહે છે એમ કે તો આ વાહક તાર જે છે આ તાર એમાં કોઈ પોઈન્ટ લો ધારો કે અને એ પોઈન્ટ આગળ મારે બી શોધવું છે તો એ આગળ એ શોધવું હોય બી તો ત્યાં તો પ્રવાહ છે વહે છે માટે એની કોઈ પ્રવાહ ઘનતા જે હશે માટે વિદ્યુત ભારની અંદર સોરી કોઈ વાહક સળિયાની અંદરની વાત કરું છું કોઈ મટીરિયલની વાત કરું છું કે જે મટીરિયલમાંથી પ્રવાહ વહેતો હોય એ મટીરિયલમાંથી પ્રવાહ વહે છે માટે પ્રવાહ ઘનતા જે હાજર છે માટે એ નોન ઝીરો છે માટે આને અનુસરશે બરાબર છે એટલે તમે અહીં સમજો કે કોઈ વાહક તાર અથવા કોઈ મટીરિયલ એવું હોય અને એમાંથી પ્રવાહ વહેતો હોય તો પ્રવાહ વહેતો હોય તો પ્રવાહ આઈ છે તો મતલબ કે એની પ્રવાહ ઘનતા હશે પ્રવાહ ઘનતા હોય તો આના અનુસરે છે પણ એવું ના વિચારીએ આપણે કે પ્રવાહ જે સળિયો છે એની દૂરનો કોઈ પોઈન્ટ લઈએ હવે આ પોઈન્ટે તો કોઈ પ્રવાહ ઘનતા છે નહીં તો એ પોઈન્ટે જે નથી તો એવા સંજોગોમાં પર્ટિક્યુલર આ પોઈન્ટ માટે વિચારીએ તો કર્લ ઓફ બી કેવું થશે 0 એટલે આપણે કોઈ વાહક તાર અથવા કોઈ મટીરિયલ કે જેમાંથી પ્રવાહ વહે છે એનાથી દૂરનો કોઈ પોઈન્ટ લઈએ અવકાશમાં કે જ્યાં જે પોઈન્ટે પ્રવાહ ઘનતા જે 0 છે તો પછી આવી સ્થિતિ હોઈ શકે એટલે આપણે આવી સ્થિતિ વિચારી એવા પોઈન્ટે કે જે પોઈન્ટે પ્રવાહ ઘનતા જે 0 છે અને એવા સંજોગોમાં આવું હશે એટલે આવા કિસ્સા માટે કે જે પોઈન્ટે અવકાશમાં પ્રવાહ ઘનતા જે 0 હોય ત્યાં કર્લ ઓફ બી તમારો 0 થશે અને કર્લ ઓફ બી 0 થાય તો પછી જેમ આનો વિચાર્યું તમે એવું એવું આમાં ના વિચારી શકાય તો હું તમને કહું કે શું કહ્યું મેં તમને અહીંયા કે કર્લ ઓફ સમથિંગ 0 તો આ શું હોવું જોઈએ કોઈ સ્કેલર ફંક્શનનો ગ્રેડિયન્ટ જ હોવો જોઈએ આ સમીકરણ ક્યારે સાચું બને કે જો બી તમારો જે છે એ કોઈ ફંક્શન એમ લખ્યું એમ કેમ લખ્યું મેં મેગ્નેટિક બાબતનું છે માટે મેગ્નેટિક પોટેન્શિયલ આ મેં વાત કરી છે નંબર મેગ્નેટિક પોટેન્શિયલ આ કેવું ફંક્શન છે તમારું સ્કેલર આ સ્કેલર ફંક્શન છે તો એનો ગ્રેડિયન્ટ એ તમારું બી થશે એટલે અહીંયા એવા પોઈન્ટે કે જે પોઈન્ટ આગળ પ્રવાહ ઘનતા શૂન્ય હોય એ વખતે આ સમીકરણ આવું થશે તો પછી જેમ આના માટે 0 હતું અને તમે કહ્યું હતું કે e એ કશાકનો ગ્રેડિયન્ટ હોવો જોઈએ અને એના પર તમે કહ્યું કે આ ગ્રેડિયન્ટ છે તો પછી આ વસ્તુ સાચી હોય તો ક્યારે સાચી ઠરે કે b જે છે ને એ
કસાબનો ગ્રેડિયન્ટ હોવો જોઈએ. ગ્રેડિયન્ટ હોય તો જ આ શક્ય બનશે. અને એ ગ્રેડિયન્ટ આવો હોય તો હવે શું થયું? કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ફંક્શન ઝીરો. ટ્રુ, સાચું, કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઝીરો, ધેટ્સ ઓલ. એટલે આ જે આઈડેન્ટિટી છે છે બરાબર, તો આ આઈડેન્ટિટીને આધારે આ ઝીરો ક્યારે થશે? કે જ્યારે બી જે છે તમારો એ કોઈ સ્કેલર ફંક્શનનો ગ્રેડિયન્ટ હોય તો આ આઈડેન્ટિટી અનુસાર કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઓલવેઝ ઝીરો, ઓલવેઝ. તો પછી આ બી હંમેશા કોઈ ફંક્શનનો ગ્રેડિયન્ટ હોવો જોઈએ. એટલે આના આ પરથી હું કહી શકું કે બી બરાબર આ. ઓકે, ખ્યાલ આવી ગયો? મતલબ એવો થયો કે જો તમે એવા કિસ્સાની વાત કરો કે અવકાશમાં કોઈ એવો પોઈન્ટ હોય કે જે પોઈન્ટ આગળ ચુંબક ક્ષેત્ર જાણવા માંગો છો, ત્યાં પ્રવાહ ઘનતા જે ઝીરો હશે, મતલબ કે તમારું આ ઇક્વેશન અનુસરે છે, તો ભાઈ તમે એક એના એક કિસ્સા માટે, પર્ટિક્યુલર એક કિસ્સા માટે બી બરાબર માઇનસ ગ્રેડ ફાઈ એમ વ્યાખ્યાયિત કરી શકો. જેમ આ ઈ માટે કર્યું એ ત્યાં બી માટે કરી શકાય. અને જ્યાં ફાઈ શું, તમારું ફાઈ એમ એ મેગ્નેટિક મેગ્નેટિક પોટેન્શિયલ. કઈક વાત સમજાય તમને? તો આ તમારું મેગ્નેટિક, પણ કેવું છે આ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ છે. આ તમારું મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ, ખ્યાલ આવી ગયો? તો હવે તમે આજે જે ભણ્યા એટલું ભણ્યા, અત્યાર સુધી જે વાત કરી તેમાં, કે મેગ્નેટોસ્ટેટિક્સ ના અભ્યાસમાંથી તમે એટલું જાણી શકો છો કે જો કોઈ અવકાશના કોઈ પોઈન્ટ આગળ પ્રવાહ ઘનતા જે ઝીરો હોય અને આનું અનુસરતું હોય તો તમે આ આને સંતોષે એવો બી ગ્રેડ ઓફ સમથિંગ સ્કેલર ફંક્શન વ્યાખ્યાયિત કરી શકો, જેમાં આ ફાઈ એમ શું છે, મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ, અથવા ચુંબકીય, ગુજરાતીમાં કહીએ તો ચુંબકીય અદિશ સ્થિતિમાન. બરાબર છે? આ તમારું ચુંબકીય અદિશ સ્થિતિમાન થયું. ઓકે, એટલે આ કિસ્સામાં ચુંબકીય અદિશ સ્થિતિમાન આવી રીતે વ્યાખ્યાયિત કરી શકો. એટલે હવે તમે જેમ જેમ કે હવે તમે સમજો ભાઈ, સરખામણી કરી કે ભાઈ મારે કોઈ પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણવું હોય, આ પોઈન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણવું હોય તો હું શું કરું કે એ પોઈન્ટે એનું સ્થિતિમાન જાણી લઉં. કન્ક્રીટ સ્થિતિમાન જાણવું પ્રમાણમાં સરળ છે, તો સ્થિતિમાન જાણી લો, પછી એનો ગ્રેડ ફાઇન્ડ કરી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી કાઢો. સિમ્પલ. એટલે હવે માનો કે કોઈ કોઈ વિસ્તારમાં વિદ્યુતભાર વિતરિત થયેલા છે અને આ બધા વિદ્યુતભાર વિતરિત થયા છે એના કારણે કોઈ ચોક્કસ પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે, તો શું કરીશ? તો હું એક કામ કરીશ કે ભાઈ એ પોઈન્ટે સ્થિતિમાન શોધી કાઢીએ આપણે. બરાબર છે? એ એક એકમ ટેસ્ટ વીજભારને ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય એનો સ્થિતિમાન ઉપયોગ હોય છે. એ સ્થિતિમાન તમે કોઈ પોઈન્ટે શોધી કાઢો, બસ. એ સ્થિતિમાન જેને આપણે શું કહીશું, વિદ્યુત સ્થિતિમાન. બરાબર? વિદ્યુત સ્થિતિમાન એનું ગ્રેડિયન્ટ લઈ અને તમે ઇલેક્ટ્રિક શોધી શકો છો. એવી રીતે અહીં પણ તમે વિદ્યુત પ્રવાહ પ્રવાહ વિદ્યુત ધારિત પ્રવાહ અને વાહક જે છે આઈ પ્રવાહ વહે છે, બરાબર, એના કારણે કોઈ પોઈન્ટે ચુંબક ક્ષેત્ર શોધવું હોય તો આ પોઈન્ટે તો જે ઝીરો છે માટે આ સમીકરણ આઈ તે લખી શકાય અને આના આધારે આવું વ્યાખ્યાયિત કરી શકાય. તો આ કિસ્સામાં પણ તમે આ પોઈન્ટે પોટેન્શિયલ ચુંબકીય અદિશ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકો છો અને એના આધારે તમે ચુંબક ક્ષેત્ર બી શોધી શકો છો. પણ કયા કિસ્સામાં? કે જે પોઈન્ટ તમે લીધું છે ત્યાં પ્રવાહ ઘનતા જે ઝીરો હોય તો જ તમે એવું મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ વ્યાખ્યાયિત કરી શકો છો. એટલે હવે તમને આ તો બધું મેં તમને સમજાવ્યું, પણ નોટમાં જોશો તો ખ્યાલ આવશે મટીરિયલમાં કે તમારે જે બરાબર ઝીરો હોય એવા કિસ્સામાં આ બરાબર ઝીરો છે તો બી બરાબર તમારું આવું વ્યાખ્યાયિત કરી શકાય આના આધારે. અને આમાં ફાઈ એમ છે એ
મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ અથવા ચુંબકીય અદિશ સ્થિતિમાન કહેવાય. કે તમને એક્ઝામમાં પૂછે કે ચુંબકીય અદિશ સ્થિતિમાન સમજાવો, તો તમે આ કિસ્સાની વાત કરી અને આના આધારે તમે કહી શકો કે જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે વ્યાખ્યાત કરો છો આના આધારે, એ જ રીતે તમે ચુંબક ક્ષેત્રમાં પણ આના આધારે બી બરાબર ગ્રેડ ફાઈ એમ વ્યાખ્યાત કરી શકો છો, જ્યાં ફાઈ એમ એ મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ અથવા ચુંબકીય અદિશ સ્થિતિમાન છે. પણ વ્યવહારમાં હંમેશા એવું નહીં બનતું. તમે કોઈ એવી જગ્યાએ વિદ્યુત ચુંબક ક્ષેત્ર બી શોધવા માંગો છો, બરાબર છે, તો એવા પોઈન્ટે પ્રવાહ ઘનતા જે જરૂર નથી, મતલબ કે આવું નથી, આવી સ્થિતિ નથી, આવી સ્થિતિ છે. આવી સ્થિતિ હોય તો પછી એવા કિસ્સામાં આવું વ્યાખ્યાત કરી શકો, ના કરી શકો. કારણ કે આમ હોય તો તમે કહી શકો કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઇઝ ઇક્વલ ઝીરો, અને તો તમે આવું લખી શકો આના આધારે. પણ આ પહેલો કિસ્સો હોય તો તમે એ આવું અદિશ સ્થિતિમાન આવું વ્યાખ્યાત ના કરી શકો. તો આવા કિસ્સામાં, આ જે કિસ્સો છે એવા કિસ્સામાં તમે આ અદિશ સ્થિતિમાન જાણી શકો નહીં, અથવા અદિશ સ્થિતિમાન વ્યાખ્યાત ના કરી શકો. તો આવા સંજોગોમાં આપણે આ કિસ્સાની વાત માટે કંઈક, તો એના માટે બી સ્થિતિમાન તો કંઈ હોઈ શકે છે, એના એ અદિશ નહીં હોય પણ સદિશ સ્થિતિમાન, જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ. ક્યારે? આ પરિસ્થિતિ નથી, જે ઇક્વલ ઝીરો નથી, આ કિસ્સો નથી, મતલબ કે આ નથી, આ સમીકરણને અનુસરે છે. તો આ સમીકરણ ધ્યાનમાં રાખી અને તમે પાછું કોઈ ક્ષેત્ર ના દે તો કહી તમે એવું શોધી કાઢો છો, અને એ જે ફાઈ એમ કહું છું એ ફાઈ એમ નહીં પણ એના માટે જે પોટેન્શિયલ વ્યાખ્યાયિત કરીશ, ધારો કે એનું સ્થિતિમાન એ છે, પણ આ જે છે સ્થિતિમાન એ, એટલે ચુંબક ક્ષેત્રમાં હું હવે સ્થિતિમાન એ તરીકે વ્યાખ્યાયિત કરીશ, અને એને આપણે શું કહીશું, મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ, વેક્ટર પોટેન્શિયલ બરાબર, અથવા ચુંબકીય સદિશ સ્થિતિમાન, બરાબર. આ જુદી વસ્તુ છે પાછી. એટલે આપણે જે હાલ વાત કરી એમાં મેં કહ્યું કે ભાઈ જે ઝીરો હોય ત્યારે તમે મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ વ્યાખ્યાયિત કરી શકો છો, પણ આ કિસ્સામાં તમારે એનું જે પોટેન્શિયલ છે એ સદિશ સ્વરૂપે હશે, અને એ આ એ કેવું તમને નેક્સ્ટ પીરિયડમાં આપણે આની વાત કરીશું કે ભાઈ આ વેક્ટર પોટેન્શિયલ એ કેવું, એવું કે આ ચુંબકીય સદિશ સ્થિતિમાં એ કેવું, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું, બરાબર છે. એટલે ટૂંકમાં મેગ્નેટોસ્ટેટિકના અભ્યાસમાં બે બાબતો જે છે કે ચુંબકીય અદિશ સ્થિતિમાન અને ચુંબકીય સદિશ સ્થિતિમાન, જેમ કે વિદ્યુત ક્ષેત્રમાં તમે સ્થિતિમાનની માટેના ફોર્મ્યુલાઓ છે, તેવી રીતે ચુંબક ક્ષેત્ર હોય તો ચુંબક ક્ષેત્રમાં પણ કોઈ પદાર્થને ચુંબક ક્ષેત્રમાં લાવવા માટે કંઈક કાર્ય કરવું પડતું હોય, એ ઉર્જાનો કંઈ સંગ્રહ થતો હોય, તો એના માટે સ્થિતિમાન હોઈ શકે છે. પણ તે બે પ્રકારના છે, ચુંબકીય અદિશ સ્થિતિમાન અને ચુંબકીય સદિશ સ્થિતિમાન. હવે ચુંબકીય અદિશ સ્થિતિમાન માટે તો મેં તમને કહ્યું કે ભાઈ આના જેવું હોય, જે બરાબર ઝીરોના કિસ્સામાં કર્લ ક્રોસ બી બરાબર ઝીરો હોય, એવા સંજોગોમાં તમે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકો છો. પણ જે ઝીરો નથી, મતલબ કે આ સમીકરણ નહીં પણ આ સમીકરણ ફોલો કરે છે, તો એના માટે પાછું બીજું સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકાય, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું, જેને આપણે ચુંબક સ્થિતિમાન કહીએ છીએ. એ પહેલાં મારે એક નાની વાત કરી લેવી છે, જે ફેરી આજે શરૂ નહીં કરું કારણ કે પૂરી નહીં થાય, પણ એમાં એક બે બાબતો આવે છે જરા આપણે યાદ કરી લઈએ, જેથી કરીને નેક્સ્ટ પીરિયડમાં એ કામ થોડું સરળ થઈ જાય. જો મિત્રો હવે જરા સમજવા પ્રયત્ન કરીએ. એટલે આ હવે હું જે વાત કરું છું એ નેક્સ્ટ લેક્ચરમાં એનો કોન્સેપ્ટ આવશે, થોડુંક અત્યારે સમજી લીધું હોય તે વખતે ઝડપથી આપણે આગળ જઈ શકીએ. એટલા માટે બે વસ્તુ, હવે કોઈ વાહક તાર હોય,
કોઈ પણ વાહક તાર હોય બરાબર, આમાંથી આઈ પ્રવાહ વહેતો હોય, માનો કે બી આઈ પ્રવાહ વહેશે, તો કોઈ પોઈન્ટ બી પી પોઈન્ટ આગળ ચુંબક ક્ષેત્ર ડી સુધું હોય એના માટે કઈ રીતે શોધી શકાય? એના માટે તમે બાયો સાવર્ટ નો નિયમ યાદ છે તમને? બાયો સાવર્ટ નો નિયમ યાદ કરી લઈએ તો બી બરાબર શું થશે? યાદ કરી લો, મ્યુ જીરો અપોન ફોર પાય આઈ ડી એલ ક્રોસ આર અપોન આર ક્યુબ, બરાબર છે? જે આઈ શું છે તો ભાઈ આ પ્રવાહ દરેક ખંડ જે છે, આપણે ડીએલ ખંડની વાત કરો તમે, અહીંમાંથી વહેતો પ્રવાહ, આ જે પ્રવાહ ખંડ કહીએ છીએ એમાં આઈ પ્રવાહ વહે છે આઈ ઇન્ટુ ડીએલ એટલે કે આ, બરાબર? અને ત્યાંથી જે આ પોઈન્ટ છે તેને આપણે આર સદિશ કહીશું, આ અપોન આર ક્યુબ, અને આ તમારો બાયો સાવર્ટનો નિયમ, બાયો સાવર્ટ નિયમ, બરાબર? અને બાયો સાવર્ટના નિયમના આધારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે કોઈ પોઈન્ટે ઉદ્ભવતું ચુંબક ક્ષેત્ર બી આ સૂત્રથી મેળવી શકાય છે. તો આ મુદ્દો એ યાદ એટલા માટે કરી લીધો, જરૂર પડે તમે એનો અભ્યાસ ઘરે કરી શકો છો અને નેક્સ્ટ ટાઈમ આનો આપણે ઉલ્લેખ કરીશું. અને બીજી વાત કરવાની છે, એનો ઉપયોગ નેક્સ્ટમાં જ આવશે, પણ સમયસર 2 મિનિટ તો વાત કરી લઈએ આપણે. સોલિડ એંગલ, સોલિડ એંગલ, ઘન કોણ, ઘન કોણ, હવે આમ તો કોણ એટલે શું? તો કે બે સમતલ હોય, ધારો કે આ એક લાઈન છે બીજી લાઈન છે, તેની વચ્ચેનો ખૂણો ધારો કે તો આ થીટા કહીએ છીએ, તો બે સમતલ અથવા બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બરાબર છે? પણ તમે વિચારો આવી ટાઈપનું છે, બરાબર? આ ટાઈપનું કોણ, જેમ આઈસ્ક્રીમનું કોણ હોય એવી કોણની વાત કરીએ છીએ. તો તમે જુઓ, હવે આ જે એંગલ છે સોલિડ એંગલ, આમ કોઈની વચ્ચેનો ગોળ ખૂણો એમ કે સોલિડ એંગલ, તો કેટલો થાય, બરાબર? તો સોલિડ એંગલ ધારો કે આપણે આમ વળી વ્યાખ્યા કરી દી આવી દે, બરાબર છે? તો આ આનો સોલિડ એંગલ કેટલો? આપણે ખૂણાની વાત કરતા હોય તો ધારો કે ભાઈ આમ કહીએ તો આની નાની વચ્ચે ખૂણો કેટલો લેવોનો, પછી આમ હોય તો 180 અને મેક્સિમમ કેટલો થાય? 360 થાય ને. તો એ રીતે સોલિડ એંગલ કે આ કોણ છે, બરાબર છે? આમ કોણ, તો એની વચ્ચેનો ખૂણો કેટલો, પછી કોણ મોટો હોય તો એ કોણે ખૂણો બદલાશે, તો સોલિડ એંગલ કેટલો થાય? તો મિત્રો યાદ રાખો, સોલિડ એંગલ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? કે આ સોલિડ એંગલ એટલે કે ભાઈ આ ખૂણાને લીધે ઘેરાતું ક્ષેત્ર ભળ્યા, જેમ કે ટ્રાઇકોનમાં અથવા જે તમે એમ જ વિચારો કે ભાઈ આઈસ્ક્રીમનો કોન છે, બરાબર છે? તો એનો જે બહારનો ગોળો જે ભાગ છે આ કે એ, તો એનું ક્ષેત્રફળ જે છે ધારો કે ડી એ કહીએ આપણે, બરાબર? એનું ક્ષેત્રફળ કેટલું છે? ડી એ, બરાબર? કંઈક એનું ક્ષેત્રફળ છે સપાટીનું, એ ગોળ હોય ચોરસ હોય કોઈ પણ આકાર હોઈ શકે છે, પણ આપણે ડી એ. હવે આ જે ટૂંકમાં આ સોલિડ એંગલ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે કે ડી એ ભાગ્યા અહીંથી આ વચ્ચેનું અંતર જે છે ધારો કે આર, તો અંતરનો વર્ગ એ તમને શું આપે છે? સોલિડ એંગલ, બરાબર છે? તો મતલબ કે સોલિડ એંગલ એટલે શું? તો કે એ જે સોલિડ એંગલ છે એની સપાટી નું ક્ષેત્રફળ ભાગે એ સપાટીનું કેન્દ્રથી અંતરનો વર્ગ, અને એનો ગુણોત્તર લેશો તો સોલિડ એંગલ આપણને મળશે. હવે તમને એમ થાય કે સારો, તો મેક્સિમમ સોલિડ એંગલ કેટલો હોય? ખૂણામાં તો તમને ખબર છે કે મહત્તમ ખૂણો કેટલો થાય, તો 0 થી શરૂ કરો 90, 180, 270 અને પાછા ત્યાં આવો 360. તો ભાઈ સોલિડ એંગલ એમ કે ભાઈ આટલો કે આટલો કે આટલો આટલો મોટો મોટો આમ કે જો આખો બધો એરિયા કવર કરી લે એવો હોય એંગલ, તો એ સપાટી માનો કે, તો પછી એ મહત્તમ સોલિડ એંગલ કેટલો હોય? ધારો કે આ જે છે અને વિચાર્યું ભાઈ આનો સોલિડ એંગલ તો ઓકે, પણ આને ખોલતા જઈએ ખોલતા જઈએ અને આટલું કરીએ તો પછી એને ઘેરતી ક્ષેત્રફળ આટલું થયું, પણ ધારો કે હજુ મેક્સિમમ કહીએ તો ભાઈ એની ઘેરતી ક્ષેત્રફળ કેટલું થયું? આટલું થયું. એટલે કોઈ
તો પછી એવા સંજોગોમાં આખી સપાટી એટલે ગોળાની આખી સપાટી, તો ગોળાની સપાટી કેટલી થાય? ટોટલ સ્ફેરિકલ ગોળો, વર્તુળ નહીં આખો ગોળો, તો એનું શું થશે? 4πr² એટલે તમે મેક્સિમમ, તમે કોઈ સ્ક્વેર એંગલ વિચારી અને કોણ છે અને મોટો 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 એમ એમ વિચાર્યા કરો અને છેક આખું આમ પાછું મેક્સિમમ કરી દો, તો એને વળે ઘેરાતી સપાટી કેટલી થશે? ગોળા જેટલી, ગોળાની સપાટી જેટલી. એટલે ગોળાની સપાટી કેટલી થઈ? તો 4πr² ડિવાઈડ બાય એ જે ગોળો હોય એની ત્રિજ્યાનો વર્ગ, તો કે r² ઉડી ગયા, તો શું થયું? 4π. તો મતલબ કે મહત્તમ સોલિડ એંગલ કેટલો થયો? 4π. બરાબર છે? તો આ તમે સમજો, મારે તો ખાલી અહીં એટલું જ કહેવું છે કે મહત્તમ સોલિડ એંગલ 4π હોય. જેમ કે ખૂણો મહત્તમ કેટલો હોય? તો 0 થી 2π હોય. પણ સોલિડ એંગલની વાત કરતા હોય તો મહત્તમ સોલિડ એંગલ 4π જેટલો થાય. અને એ કઈ વ્યાખ્યા થઈ શકે કે જે તમે જે સોલિડ એંગલ વિચારો છો, બે મારી આની વચ્ચેનો સોલિડ એંગલ શોધવો છે, ઓકે, તો એના વડે ઘેરાતું આ ક્ષેત્રફળ હોય, એક ક્ષેત્રફળ અને ભાગ્યા અંતર નો વર્ગ કરો, સોલિડ એંગલ મળી જાય. આ હું એટલા માટે વાત કરું છું કે હું નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે કંઈક આના વિશે વાત કરીશ ત્યારે હું સોલિડ એંગલ કહીશ અને સોલિડ એંગલનો તમને એ વખતે ખ્યાલ આવ્યો હોય એટલા માટે મેં વાત કરી. ઓકે, એટલે આજના લેક્ચરમાં આપણે શું વાત થઈ કે એક તો મેગ્નોસ્ટેટિક્સ અને એમાં જુદા જુદા કિસ્સા માટે કે જ્યારે જે બરાબર 0 હોય અને કર્લ ઓફ ડી 0 હોય એવા સંજોગોમાં તમે સ્કેલર પોટેન્શિયલ φm વ્યાખ્યાયિત કરી શકો છો. અને જો કર્લ ઓફ બી બરાબર μ0j હોય તો તમે બીજું પોટેન્શિયલ જેને આપણે શું કહીએ છીએ, ચુંબકીય સદિશ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકાય છે. આ વાત નેક્સ્ટમાં કરીશું, એ પહેલા જો આપણે ચુંબકીય અદિશ સ્થિતિમાનની વાત હજુ બાકી છે, એના માટે આપણે પ્રશ્ન જે છે કે કોઈ પણ એક કિસ્સા માટે કે ધારો કે કોઈ પ્રવાહધારિત લૂપ હોય, પ્રવાહધારિત લૂપ, એના કારણે કોઈ પોઈન્ટે મને એનો અદિશ સ્થિતિમાન શોધો, તો આપણે એ અદિશ સ્થિતિમાન શોધવું છે. અને એ વખતે તમારા બાયો સાવર્ટના નિયમને પણ યાદ કરવો પડશે અને સોલિડ એંગલનો મતલબ પણ ખ્યાલ હોવો જોઈએ, તો જ આ વસ્તુ તમે સમજી શકશો. બરાબર મિત્રો, આજે પહેલો દિવસ છે મારા માટે અને તમારા માટે આ ટોપિકને લઈ, એટલે અહીં સુધી રાખીએ છીએ. હવે તમે જરા આનો અભ્યાસ થોડો કરી શકો છો અને આપણે ચોક્કસ કિસ્સામાં ચુંબકીય અધિસ્થિતિમાં મેગ્નેટિક સ્કેલર પોટેન્શિયલ આ લૂપ માટે કેટલું હોય એ આપણે શોધીશું. બરાબર, અને સાથે સાથે પછી વેક્ટર પોટેન્શિયલની પણ વાત કરીશું.